નમસ્કાર, સુપ્રભાતમ. આજનો પવિત્ર દિવસ આપ સૌના માટે સુખ શાંતિદાયી, આનંદદાયી, સ્વાસ્થ્યદાયી, વિકાસદાયી બન્યો રહે તેવી પરમ કૃપાળુ પરમાત્માના ચરણોમાં પ્રાર્થના. આવો, દિવસને મંગલદાયી તેમજ ભવિષ્યને ઉજ્જવલ બનાવવા માટે એ ઋષિ સંદેશને હૃદયંગમ કરીએ. પણ તે પહેલાં સૌને સદબુદ્ધિ મળે, સૌનું કલ્યાણ થાય, સૌ ઉજ્જવલ ભવિષ્યના માર્ગે આગળ વધે તેવી દિવ્ય ભાવનાથી એક ગાયત્રી મહામંત્ર. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. આજનો ઋષિ સંદેશ છે, શિક્ષણમાં ધરમૂળથી ફેરફાર થશે. આગામી દિવસોમાં માણસને તેના સાચા સ્વરૂપ, કર્તવ્યો તથા જવાબદારીઓનું ગંભીરતાપૂર્વક ભાન કરાવે એવી શિક્ષણ પદ્ધતિનો વિકાસ કરવો પડશે, જે વિદ્યાર્થીઓને આત્માનો પોકાર તથા પરમાત્માનો સંકેત સાંભળીને યુગ ધર્મનો પડકાર સ્વીકારવા માટે વિવશ કરે. શાળાના અભ્યાસક્રમમાં એવી બાબતોનો સમાવેશ કરવામાં આવશે. શિક્ષકોએ પોતાના ચરિત્રને ઉચ્ચ બનાવવું પડશે. આ નિયમિત શિક્ષણની વાત થઈ, જેને શાલેય શિક્ષણ કહે છે તે જરૂરી છે, પરંતુ સંપૂર્ણ નથી. ધર્મોપદેશકો, કર્ણધારો, સાહિત્યકારો, કલાકારો વગેરેએ પોતાના સાધનો તથા કૌશલ્યની મદદથી લોકમાનસમાં એ પ્રેરણાને ઊંડે સુધી ઉતારવી પડશે, જેની મદદથી લોકો પોતાના વ્યક્તિત્વને વિભૂતિવાન, પ્રતિભાશાળી, ચારિત્ર્યવાન અને કર્તવ્યપરાયણ બનાવી શકે. આવા શિક્ષણ માટે અત્યારથી તૈયારી કરવી પડશે, જેનાથી આવતી સદીના લોકો આદર્શવાદી, કર્મનિષ્ઠ અને સિદ્ધાંતવાદી જોવા મળે. પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી રામ શર્મા આચાર્યજી, અખંડ જ્યોતિ, ફેબ્રુઆરી 1987, પેજ 44, એમાં આ સંદેશ આપેલો છે. પ્રખર સ્વાતંત્ર્ય સેનાની યુગ ઋષિનો આ દિવ્ય સંદેશ ઓડિયો માં ગાયત્રી તેમજ પરમ કૃપાળુ પરમાત્માની અસીમ અનુકંપાથી આપ સૌની પાસે પહોંચાડવામાં આવ્યો છે. આમાં આપણા ઉજ્જવળ ભવિષ્યની તમામ સંભાવનાઓ રહેલી છે. તો આ સંદેશને આપ અણસાંભળ્યો વણસાંભળ્યો નહીં કરતા પોતાના સ્નેહી સ્વજનોમાં, ગ્રુપ સર્કલમાં, શિક્ષક પ્રોફેસરોમાં ફોરવર્ડ કરી દૈવી સંસ્કૃતિ, ઋષિ સંસ્કૃતિ, સતયુગી સંસ્કૃતિ લાવવામાં સહભાગી બનશો એ જ અપેક્ષા સહ આપ સૌનો દિવસ મંગલમય બની રહે તેવી ગાયત્રી પરિવાર સર્ગાસણ, શાખા સર્ગાસણ, ઋષિચિંતન ચેનલ, જેતપુર તેમજ અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વારની શુભકામનાઓ.